જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આસો માસની વદ પક્ષની એકાદશી, જેને રમા એકાદશી કહે છે. માતા લક્ષ્મીનું એક નામ રમા હોવાથી આ એકાદશીને રમા એકાદશી કે પછી રંભા એકાદશી પણ કહેવાય છે. આજથી જ દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. માતા લક્ષ્મીને ઘરમાં પધરામણી થાય. માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ ઘરમાં બની રહે, જીવનમાં હંમેશા બની રહે, આખું વર્ષ સુખ સમૃદ્ધિથી પસાર થાય એ માટે આજથી લઈને નવા વર્ષ સુધી ઘરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘરના ઉંબરે સાથિયા કરવામાં આવે છે, સુંદર રંગોળી કરવામાં આવે છે. ઘરને આસોપાલવ કે પછી રંગે રંગી તોરણોથી સુશોભિત કરવામાં આવે છે. આવી રીતે માતા લક્ષ્મીના આગમનની તૈયારી આ એકાદશીથી જ શરૂ થઈ જાય છે. રમા એકાદશી ચતુર્માસની છેલ્લી એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે, ધનની પ્રાપ્તિ થાય છે. મિત્રો, એકાદશીની તિથિ શ્રીહરિ વિષ્ણુને અતિ પ્રિય તિથિ છે. આથી આ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, મનોકામના પૂર્ણ થશે. આ દિવસે ભગવાનની પૂજા કરો ત્યારે પીળા રંગના વસ્ત્રો, પીળા રંગની મીઠાઈ, પીળા રંગના પુષ્પનો ઉપયોગ કરવો, કારણ કે ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ પીતાંબર ધારી કહેવાયા તથા ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી હળદરવાળા કે પછી ચંદનયુક્ત જળથી અભિષેક કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે, સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થશે, સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે તથા ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. ભગવાનને નૈવેદ્યમાં મીઠાઈની સાથે કેળા પણ ધરી શકાય તથા ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજામાં તુલસીપત્ર ભગવાનને અવશ્ય અર્પણ કરવો તથા ભગવાનને જે કંઈ ભોગ ધરાવો, નૈવેદ્ય ધરાવો, તેમાં તુલસી દળ અવશ્ય મૂકીને જ ભગવાનને ભોગ ધરાવો. કારણ કે કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણને તુલસી અતિ પ્રિય છે અને તુલસી પત્ર વગર ભગવાન ભોગનો સ્વીકાર નથી કરતા. આથી ભગવાનની પૂજા કરો, ભોગ ધરાવો, તેમાં તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવું. આ દિવસે શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા, લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા, કનકધારા સ્તોત્રના પાઠ કરવા, ભગવાનની કથા સાંભળવી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો. પરંતુ જેને એકાદશીનું વ્રત કરવું છે, ઉપવાસ કરવો છે, તે વ્રત કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી, તે બાળક છે, વૃદ્ધ છે કે પછી સગર્ભા સ્ત્રી છે, તો તેમણે મન અને વચનથી, વાણીથી પવિત્ર રહીને એકાદશીનું વ્રત કરી શકે છે. આ દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કુથલી કરવી નહીં, કોઈને અપશબ્દો કહેવા નહીં, કોઈની સાથે ચૂડી ચાગલી કરવી નહીં, આખો દિવસ હરિ કીર્તન કરવું, મનમાં પ્રભુના જપ કરવા. આવી રીતે મન અને વાણીથી શુદ્ધ રહીને પણ વ્રત પૂજા ઉપવાસ કર્યા વગર એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. આ રીતે એકાદશીનું વ્રત કરીને રાત્રિના 12 વાગ્યા સુધી જો બની શકે તો જાગરણ કરવું તથા એકાદશીના બીજા દિવસે વ્રતના પાળના કરવા. આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો, પક્ષીને દાણા ચણ નાખવા, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, ગરીબ ભૂખ્યા બાળકને ભોજન કરાવવું, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરે જઈ કાચું સીધું અર્પણ કરવું. કાચું સીધું એટલે નવગ્રહોનું દાન. કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ જેની કુંડળીમાં છે તો તે દૂર થશે. આથી એકાદશીના પાળનામાં જો કંઈ ન થઈ શકે તો મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું અથવા તો ગાય કૂતરાને રોટલી આપવી, ત્યાર પછી જ વ્રતના પાળના કરવા તથા એકાદશીના વ્રતમાં કથા જરૂર સાંભળવી, કારણ કે કોઈ પણ વ્રત કરો તેમાં કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે અને જો કથા સાંભળો તો વ્રતનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે. જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આથી એકાદશી કરો ત્યારે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી. તો મિત્રો, આ હતું એકાદશીના દિવસે કરવાના કાર્યો, એકાદશીનું મહાત્મ્ય તથા હવે સાંભળશું રમા એકાદશી વ્રતની કથા. બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય, બોલો માતા લક્ષ્મીની જય. યુધિષ્ઠરે કહ્યું, હે જનાર્દન, આપને મારા પર સ્નેહ છે, તેથી કૃપા કરીને મને કહો કે આસો માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એ કરવાથી શું ફળ મળે છે
અને તેનું મહાત્મ્ય સંભળાવો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર, આ એકાદશીને રમા એકાદશી કહે છે. એ પુણ્યમયી છે, મોટા મોટા પાપોનો વિનાશ કરવાવાળી છે. પહેલાંના સમયમાં મુકુજન નામનો એક પ્રખ્યાત રાજા રાજ્ય કરતો હતો. તે ઇન્દ્રનો ખાસ મિત્ર હતો. કુબેર, યમરાજ, વરુણ અને વિભીષણ પણ તેના મિત્રો હતા. તે વિષ્ણુનો પરમ ભક્ત હતો. એ પ્રતિજ્ઞાનું પાલન કરનારો નિષ્કંટક રાજ્ય શાસન ચલાવી રહ્યો હતો. તેની પ્રજા સુખી અને સંતોષી હતી. એને ચંદ્રભાગા નામની દીકરી હતી. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ કર્યો. થોડા સમય પછી શોભન પોતાના સસરાને ઘેર આવ્યો. એ શરીરે અત્યંત દુબળો તેમજ ભૂખ સહન કરી શકતો ન હતો. દશમનો દિવસ આવતા રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે એકાદશીના દિવસે કોઈએ ભોજન કરવું નહીં, અને આ એકાદશીને દિવસે જાણી જોઈને ભોજન કરનાર શિક્ષાને પાત્ર થશે. આ ઢંઢેરો સાંભળીને શોભને તેની પત્ની ચંદ્રભાગાને કહ્યું, હે પ્રિયે, હવે મારે શું કરવું? હું એક ટક પણ ભૂખ્યો રહી શકતો નથી, તો પછી ઉપવાસ તો કેવી રીતે કરી શકીશ? મારાથી હવે કેમ કરીને જીવાશે? તું મને કોઈ ઉત્તમ ઉપાય બતાવ. પોતાના પતિના આવા વચનો સાંભળીને ચંદ્રભાગાએ કહ્યું, હે પ્રાણનાથ, હું સારી રીતે જાણું છું કે તમારાથી ભૂખ સહન થઈ શકતી નથી, પરંતુ મારા પિતાને ઘેર તો એકાદશીના દિવસે કોઈ ભોજન કરતું નથી, વળી રાજ્યના સર્વે પ્રજાજનો પણ આ દિવસે આહાર લેતા નથી. હે પ્રાણનાથ, મારા પિતા ઉગ્ર સ્વભાવવાળા છે, તેમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. વળી જો તમે એકલા જ એકાદશીના દિવસે ભોજન કરશો તો તમારી નિંદા થશે, માટે ગમે તેમ કરીને પણ તમે તમારું મનોબળ દ્રઢ કરીને ઉપવાસ કરો. ઉપવાસ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચંદ્રભાગાની વાત સાંભળી શોભને કહ્યું, હે પ્રિયે, તારું કહેવું સાચું છે. હું કોઈ પણ ભોગે આ રમા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીશ. ભગવાને જે ધાર્યું હશે તે જ થશે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, આ રીતે દ્રઢ નિર્ણય કરીને શોભને રમા એકાદશીના વ્રતના નિયમનું પાલન કર્યું, ઉપવાસ કર્યો, પરંતુ ભૂખને લીધે એના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી. ભૂખના દુઃખની ચિંતામાંને ચિંતામાં સૂર્ય આથમી ગયો. રાત પડી. ભગવાન વિષ્ણુના ભક્તો એનું પૂજન કરવામાં વ્યસ્ત થયા. વ્રત કરનારાઓએ એ રાત્રિને વધાવી લીધી અને અતિ આનંદપૂર્વક ધૂન, ભજન અને કીર્તન સાથે જાગરણ કરવા લાગ્યા. પરંતુ હે રાજા યુધિષ્ઠર, પેલા શોભન માટે તો આ રાત્રિ દુઃખદાયક નીવડી. ભૂખથી પીડાતા પીડાતા માંડ માંડ એણે જાગરણ કર્યું, પરંતુ સૂર્યોદય થતાં જ એ મૃત્યુ પામ્યો. રાજા મુકુચંદે રાજ્ય ઉચિત તુલસી અને ચંદન જેવા પવિત્ર લાકડાથી એનો ઉત્તમ અગ્નિદાહ કર્યો. ચંદ્રભાગા એની પાછળ સતી થવા તૈયાર થઈ, પરંતુ પિતાએ એમ ન કરવાનું કહ્યું. પતિની મરણ ક્રિયા કર્યા પછી ચંદ્રભાગા પોતાના પિતાને ઘેર જ રહી. એ નૃપશ્રેષ્ઠ રમા એકાદશીના વ્રતના પ્રભાવને લીધે શોભન મંદ્રાચલ પર્વત ઉપર દેવનગરીમાં રહેવા લાગ્યો. એનો વૈભવ કુબેર જેવો હતો. બીજા કુબેર જેવી જ એમની શોભા હતી. અઢળક દ્રવ્યનો એ માલિક બન્યો હતો. દોમદોમ સાહેબી ભોગવતો હતો. અનેક સેવકો અને ચાકરો તેની તહેતાનમાં હાજર રહેતા હતા. તેના સુખની કોઈ સીમા ન હતી. મુકુચંદ રાજાના નગરમાં સોમ શર્મા નામનો પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તે તીર્થયાત્રા કરતા કરતા મંદ્રાચલ પર્વત પર આવી ચડ્યો. ત્યાં તેણે શોભનને જોયો. મુકુચંદ રાજાના જમાઈને તે ઓળખી ગયો અને તેની પાસે ગયો. શોભને પ્રણામ કરી તેને આવકાર આપ્યો. સોમ શર્માએ એને પોતાની ઓળખાણ આપી ત્યારે એને ઘણો જ આનંદ થયો. પોતાના સસરા મુકુચંદ, પત્ની ચંદ્રભાગા અને સર્વનગરના પ્રજાજનોના કુશળ સમાચાર પૂછ્યા. સોમ શર્માએ કહ્યું, હે રાજન, તમારા સસરાના ઘરમાં બધા કુશળ છે, તેમજ તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે. નગરના સર્વ પ્રજાજનો પણ કુશળ છે, પરંતુ મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે મેં ક્યારેય આવી સુંદર અને અદ્ભુત નગરી ક્યાંય જોઈ નથી. વળી તમને આટલો બધો વૈભવ કેવી રીતે મળ્યો તે પણ મને સમજાતું નથી. શોભને કહ્યું, આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું વ્રત કરવાથી મને આ બધું પ્રાપ્ત થયું છે, પરંતુ એ વ્રત મેં શ્રદ્ધા વગર જ કર્યું હતું, તેથી આ બધો વૈભવ વધુ સમય સુધી ટકશે નહીં. તમે ચંદ્રભાગાને મારા આ બધા સમાચાર જરૂરથી કહેજો. શોભનની વાત સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ તીર્થયાત્રા પૂરી કરીને
મુકુચંદ રાજાના નગરમાં આવ્યો અને ચંદ્રભાગાને શોભનના બધા જ સમાચાર કહ્યા અને પછી બોલ્યો, હે દીકરી, મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે. એનો કુબેર જેવો વૈભવ પણ નજરે જોયો છે, પરંતુ એ કહે છે કે એણે કરેલું રમા એકાદશીનું વ્રત શ્રદ્ધા વગરનું હતું, તેથી અસ્થિર ફળદાયી થયું છે. તેથી એનો એ બધો વૈભવ પણ અસ્થાયી છે, તું એને સ્થાયી બનાવ. ચંદ્રભાગાએ કહ્યું, હે વિપ્રશ્રેષ્ઠ, મને મારા પતિના દર્શનની તાલાવેલી લાગી છે. આપ મને ત્યાં લઈ જાઓ, હું મારા વ્રતના પુણ્યના પ્રભાવથી એ બધું જ સ્થાયી બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, ચંદ્રભાગાની આ વાત સાંભળીને સોમ શર્મા એને મંદ્રાચલ પર્વતની નજીક આવેલા વામદેવ મુનિના આશ્રમ પર લઈ ગયો. એણે મુનિને બધી વિગત કહી સંભળાવી. વામદેવ મુનિના મંત્રોની શક્તિથી અને વ્રતના પ્રભાવથી એ ચંદ્રભાગાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછી એ પોતાના પતિની પાસે ગઈ. એને ઘણો જ હર્ષ થયો. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને પણ ઘણો આનંદ થયો. ત્યાર પછી શોભને ચંદ્રભાગાને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી ચંદ્રભાગાએ હર્ષથી પોતાના પ્રિયતમને પ્રિય વચન કહ્યું, હે નાથ, હું હિતની વાત કહું છું તે તમે સાંભળો. હું મારા પિતાને ઘેર 8 વર્ષની ઉંમરની થઈ ત્યારથી માંડીને આજ સુધી મેં જે એકાદશીના વ્રતો કર્યા છે અને એનું જે જે પુણ્ય સંચિત થયું છે એ બધા જ વ્રતના પ્રભાવથી આપને આ દરેક પ્રકારનું મનવાંછિત સુખ પ્રાપ્ત થશે. આપનો વૈભવ સ્થાયી થશે અને આપની નગરી કલ્પના અંત સુધી અવિનાશી રહેશે. હે નૃપ શ્રેષ્ઠ, આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈને પોતાના પતિની સાથે મંદ્રાચલ પર્વતના શિખરો પર વિહાર કરવા લાગી. હે રાજન, મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે. આ એકાદશી ચિંતામણી જેવી તેમજ કામઘેનું જેવી હોય બધા જ મનોરથો પૂર્ણ કરવાવાળી છે. મેં બંને પક્ષોની એકાદશીઓના વ્રતોનું મહાત્મ્ય આપને કહી સંભળાવ્યું છે. બંને પક્ષોની એકાદશીઓ એક જ સરખી પાપનાશક તેમજ એક જ સરખું પુણ્ય ફળ આપવાવાળી છે. જેવી શુકલ પક્ષની એકાદશી છે તેવી જ કૃષ્ણ પક્ષની એકાદશી છે. એમાં ભેદ રાખવો જોઈએ નહીં. જેવી રીતે સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની ગાય હોય, પરંતુ એમનું દૂધ તો એક સરખું જ હોય છે, એવી જ રીતે અજવાળિયાની એકાદશી હોય કે પછી અંધારિયાની એકાદશી હોય, બંનેના વ્રતનું ફળ તો એક સરખું જ પુણ્યદાયી હોય છે. જે મનુષ્ય રમા એકાદશીના વ્રતના મહાત્મ્યને સાંભળે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થાય છે અને વિષ્ણુ લોકમાં જાય છે. આ પ્રમાણે આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશી વ્રત કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, બોલો માતા લક્ષ્મીની જય. તો મિત્રો, આપણે સાંભળી રમા એકાદશી વ્રતની વિધિ. એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રીહરિ વિષ્ણુ અને સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી. આ દિવસે તુલસી માતાની પણ પૂજા કરવી, કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે. આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે. જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં મા લક્ષ્મી દોડીને આવશે. તેના ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા રહેશે. સુખ સમૃદ્ધિથી તેનું ઘર છલકાતું રહેશે. સંતતિ અને સંપત્તિની ખોટ તેને ક્યારેય નહીં આવે. ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે 5 અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન જો મનુષ્ય કરે તો તેને યશ, કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા, બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા, ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ક્યારેય તારું મારું ન કરવું, ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો, અને 5મું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન, ભજન, કીર્તન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં કહેલા છે. આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું. જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી રમા એકાદશી વ્રતની પૂજનવિધિ. આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા કાર્યો કરવા તથા એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી રમા એકાદશી વ્રતની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી
અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.